हेलो विद्यार्थी मित्रों, केम छे? मजा में ने? चाल अत्यार सुधी आपणे चेप्टर नंबर 3 नी डिस्कशन करी रेडी छे। चालो हवे चेप्टर नंबर 3 थाय छे अहींया पूरू। हवे आपणे धोरण 10 नुं अगत्यनुं अने महत्वनुं चेप्टर जे छे ए छे चेप्टर नंबर 5। चेप्टर नंबर 5 नुं नाम शुं छे? नाम छे समांतर श्रेणी। शू छे? समांतर श्रेणी। पहला तो बात थाय के आ समांतर श्रेणी एटले छे शू, एना नाम उपरथी श्रेणी आपणे एम कही के आ पांच बाळको छे ने श्रेणी में बेसाड़ी दियो। श्रेणी में एटले लाइन में, श्रेणी में एटले लाइन में, एटले सरखा अंतरे बेसाड़वाना थाय। समांतर श्रेणी एटले जे पण संख्या आपी होय ए बधाय वच्चेनुं अंतर केवुं समान, ए बधा वच्चेनुं अंतर केवुं समान। उदाहरण तरीके लईए तो समझी लियो कि 1, 3, 5, 7 अप टू डोट 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 अनंत सुधी। चालो अहीं जो 1 થી 3, 3 થી 5, 5 થી 7 आ बधानो तफावत केटलो छे? बबे बबे नो केटलानो छे? 2। जो आ बधानो गाळो केटलानो छे? 1 થી 3 केटलानो गाळो? 2। 3 થી 5 केटलानो गाळो? 2। 5 થી 7 केटलानो गाळो? 2। तो आने आपणे कही शकाय समांतर श्रेणी में छे एम कही शकाय। आपेली श्रेणी समांतर श्रेणी छे तेम कही शकाय। जो तफावत, जो बे अथवा एना पछीनी संख्यानो तफावत समान होय तो ज एने समांतर श्रेणी कही शकाय। चालो आ 1, 2, 4, 6, 8, 10 आ 12, चालो आ समांतर श्रेणी में छे। जो जी 1 થી 2 કેટલાનો તફાવત છે? 1 અને 2 વચ્ચે કેટલાનો તફાવત? 1। હવે જો તફાવત વધી ગયો 4, બબેનો તફાવત થઈ ગયો 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 12। જો આ પાછો 4નો તફાવત થઈ ગયો, અહીંયા તફાવત અલગ અલગ છે। કેવા છે? અલગ અલગ, એટલે આને કહેવાય જ નહીં સમાંતર શ્રેણીમાં છે એમ કહી શકાય નહીં, આને સમાંતર શ્રેણીમાં છે એમ કહી શકાય નહીં। ચાલો આટલું રેડી છે, આટલું રેડી છે। સમાંતર શ્રેણી એને ઇંગ્લિશમાં બોલાય છે એરિથમેટિક એન્ડ પ્રોગ્રેશન્સ, એને ઇંગ્લિશમાં એરિથમેટિક એન્ડ પ્રોગ્રેશન બોલાય છે। એટલે એને સમાંતર શ્રેણીને આપણે એપી દ્વારા પણ ઓળખી શકીએ છીએ, એને એપી દ્વારા એરિથમેટિક એન્ડ પ્રોગ્રેશન એટલે સમાંતર શ્રેણી। રેડી છે છોકરાઓ? રેડી છે આટલો ટોપિક? ચાલો સમાંતર શ્રેણી કોને કહેવાય ખબર પડી ગઈ? જે સંખ્યાઓ વચ્ચેનો તફાવત સમાન હોય એવી સંખ્યાઓની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે। એવી ઉદાહરણ આપો, હજી એક ઉદાહરણ આપો, હજી એક આપો, જેમ કે 2, 8 પછી 14 પછી તો કે 20। જો અહીંયા જો આ સમાંતર શ્રેણીમાં છે કે નહીં ખબર પડે? આ 2 વચ્ચે કેટલાનો ગાળો? 6નો, 2 ને 8, 6, 8। હવે આમાં જુઓ 14, આમાં જુઓ 20, આવી રીતે બધાની અંદર ગાળો કેટલો છે? સરખો છે। કેવો છે? સરખો છે। તો આ આપેલું પદ એ સમાંતર શ્રેણીનું છે તેમ કહી શકાય છે, તેમ કહી શકાય છે। રેડી છે? રેડી છે છોકરાઓ? ઉતરે છે મગજમાં? રેડી છે? જો સમાંતર શ્રેણી હોય ને તો આ રીતે હોય, A1, A2, A3, A4 ડોટ ડોટ હાઈલા રાખે, હાઈલા રાખે, ક્યાં સુધી હાઈલા રાખે? AN સુધી। ક્યાં સુધી? AN સાહેબ, AN એટલે શું? AN એટલે શું? AN એટલે આ શ્રેણીનું અંતિમ પદ થાય, આ શ્રેણીનું અંતિમ પદ એને શું કહેવાય? AN, શું કહેવાય? AN અંતિમ પદ એટલે છેલ્લું પદ, અંતિમ પદ એટલે છેલ્લું પદ। AN ને કયું પદ કહેવાય? અંતિમ પદ। શું કામ સર? AN ને AN એટલે શું? AN એટલે થાય પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે શું સાહેબ? પ્રાકૃતિક સંખ્યા એટલે શું? કે જેની શરૂઆત 1થી થાય અને પૂરી ક્યાં થાય? પૂરી ન થાય બેટા, એ અનંત સુધી હેલા રાખે। ક્યાં સુધી હેલા રાખે? અનંત સુધી। 1થી લઈ અનંત સુધી હાયલા રાખે, 1, 2, 3 ડોટ હાયલા રાખતી હોય એને કહેવાય એન, એન એટલે પ્રાકૃતિક સંખ્યા। જ્યાંથી 1થી શરૂઆત થાય પ્રાકૃતિક સંખ્યાની અંદર પહેલાં 0નો સમાવેશ કરવામાં આવતો, પણ હવે કરવામાં આવતો નથી। પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 સિવાયની બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે। સમજાઈ ગઈ મારી વસ્તુ? સમજાઈ ગઈ? તો પહેલું પદ એટલે A1, બીજું પદ એટલે A2, ત્રીજું પદ એટલે A3, ચોથું પદ એટલે A4, AN, AN એટલે કેટલામું થાય? અંતિમ પદ। તો સમાંતર શ્રેણીના પ્રથમ પદને શું કહેવાય?
प्रथम पद ने कहवाय ए वन अथवा तो ए, समांतर श्रेणीना प्रथम पद ने कहवाय ए वन अथवा तो ए। चालो अंतिम पद, अंतिम पद एटले शू, अंतिम पद एटले शू, अंतिम पद ने कहवाय ए एन। शू कहवाय छोकरा ए एन, शू कहवाय अंतिम पद ने ए एन, शू कहवाय अंतिम पद ने ए एन, शू कहवाय अंतिम पद ने ए एन। रेडी छे, મગજમાં ઉતરે છે, સમાંતર શ્રેણી વિશે ખબર પડી તમને કોને સમાંતર શ્રેણી કહેવાય? હા, તો કે જેના તફાવત સરખા સરખા હોય એને સમાંતર શ્રેણી કહેવાય। ચાલો રેડી છે, હવે તમને એમ થાય કે સાહેબ ઘણીવાર મારે એવું થાય છે, ઘણીવાર એવું થાય છે તફાવત ગોતતા આવડતો નથી, તફાવત ગોતતા આવડતો નથી, તફાવત ગોતતા ન આવડે તો હેરાન થઈ જાય। તફાવત એટલે શું? તફાવત એને કહેવાય ડી, તફાવતને શું કહેવાય છોકરાઓ? ડી। શું કહેવાય? ડી। શું કહેવાય? તફાવતને કહેવાય ડી। શું કહેવાય? ડી। ડી એટલે એ ટુ માઇનસ એ વન, ડી એટલે એ ટુ માઇનસ એ વન, અથવા તો બીજામાંથી પહેલું બાદ, બીજામાંથી પહેલું બાદ, બીજામાંથી ગમેનો તફાવત લ્યો। જો અહીંયા બીજો તફાવત લ્યો તો એ થ્રીમાંથી એ ટુ કાઢવો પડે, એ ફોરમાંથી એ થ્રી બાદ, બધાનો તફાવત કેવો આવવો જોઈએ? સરખો। જો બધાનો તફાવત સરખો ન આવે તો આપેલી જે શ્રેણી હોય એ સમાંતર શ્રેણી નથી, આપેલી જે શ્રેણી હોય એ સમાંતર શ્રેણી નથી। ઉતરે છે મગજમાં? મગજમાં ઉતરી ગયું ભાઈ, બેસી ગયું મગજમાં, જે બેસવાનું હોય અગત્યનું બેસી જવું જોઈએ। ચાલો ડી એટલે એ ટુ માઇનસ એ વન, હજી થાય એ થ્રી માઇનસ એ ટુ, એ ફોર માઇનસ એ થ્રી, બધાનો તફાવત કેવો આવવો જોઈએ? સરખો, તો જ એ શ્રેણી સમાંતર શ્રેણીમાં હોય, નકર હોય નહીં, નકર હોય નહીં। આ અગત્યનો ટોપિક હતો, આ અગત્યના પોઈન્ટ છે, સમાંતર શ્રેણી કોને કહેવાય પહેલાં ખબર પડવી જોઈએ। ચાલો હજી હું તમને એક બે ઉદાહરણ દઉં, પછી આપણને ખબર પડશે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં। રેડી છે? ચાલો હવે આપણે જોઈ, આપણે એક બે ઉદાહરણ તમને શીખવાડી દઉં છોકરાઓ, એટલે તમારે સમાંતર શ્રેણીમાં કોઈ તફાવત પડે અથવા તો ફેર પડે નહીં। ચાલો સમજી લ્યો કે અહીંયા એક શ્રેણી છે, એક ત્રણ ચાર, સોરી એક ત્રણ પાંચ સાત નવ અપ ટુ ડોટ 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 ક્યાં સુધી? અનંત સુધી છે। ચાલો તો પ્રથમ પદ અહીંયા આપેલું છે, પ્રથમ પદ અને જો એ વન કહેવાય અને એ ટુ કહેવાય અને એ થ્રી કહેવાય અને એ ફોર કહેવાય ડોટ 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 અને એ ફાઈવ કહેવાય ડોટ 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 ક્યાં સુધી એટલે રાખે? તો કે જ્યાં સુધી અંતિમ પદ હોય, પ્રથમ પદ એ એટલે શું થાય? એ વન। શું કહેવાય? એ વન બરાબર શું થાય? એ પ્રથમ પદ અહીંયા શું આપેલું છે? એ વનની જગ્યાએ એક, તો પ્રથમ પદ આપણું થઈ ગયું એક। રેડી છે? રેડી છે, ઉતરે છે મગજમાં? ચાલો હવે જોઈ સામાન્ય તફાવત, સામાન્ય તફાવતને શું કહેવાય? એને કહેવાય ડી, એને કહેવાય ડી, એને કહેવાય ડી। ડી એટલે શું થાય સાહેબ? તફાવત આમાં ખબર નથી પડતી બેટા, એ ટુ માઇનસ એ વન, જો એ ટુ માઇનસ એ વન, એ ટુ શું છે? ત્રણ, એ વન કેટલા છે? એક, ત્રણમાંથી એક જાય તો બે। હજી સાહેબ તમને વિશ્વાસ નથી આવતો હું તો કે આ શ્રેણી સમાંતરમાં છે કે નહીં, તો હજી એકવાર ટ્રાય કરી લેવાની, હજી એકવાર ટ્રાય કરી લેવાની। એ થ્રીમાંથી એ ટુ બાદ કરો, એ થ્રીમાંથી એ ટુ બાદ કરો, એ થ્રી એટલે પાંચ, એ ટુ એટલે ત્રણ, પાંચમાંથી ત્રણ જાય તો બે। જો તફાવત અહીંયા અલગ અલગ હોત, જો આપણને ડી અલગ અલગ મળેલ હોત તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી કહી શકાય નહીં, પણ જો અહીંયા ડી એમાં કેવો મળે છે? સરખો, એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેમ કહી શકાય છે, એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેમ કહી શકાય છે। મગજમાં ઉતરે છે? મગજમાં બેસે છે કે હજી નથી બેસતું? બેસી ગયું છોકરાઓ? બેસી ગયું સર છોકરાઓ? બેસી ગયું મગજમાં? બેસી ગયું? રેડી? ચાલો હજી એક ઉદાહરણ આપું એટલે તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એ કન્ફ્યુઝન દૂર થઈ જાય। રેડી છે? ચાલો હવે જોઈએ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ। કયું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ। ચાલો સમાંતર શ્રેણીના પ્રથમ પદને શું કહેવાય? એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર, એ ફાઈવ, ડો ડો હાઈલા રાખતું હશે, તો પ્રથમ પદ એટલે એ કહેવાય, હા કે ના? એ વન કહેવાય, એને કહેવાય એ, શું કહેવાય? પ્રથમ પદ એટલે એ। દ્વિતીય પદ ગોતું હોય, દ્વિતીય પદ તો એ પ્લસ ડી થાય, શું થાય? એ પ્લસ ડી એટલે બીજું પદ થાય। એ થ્રી એટલે એ પ્લસ ટુ ડી, સાહેબ આવ્યું ક્યાંથી? એ ડીમાં વધારો કરો બેટા, ડીમાં વધારો કરો, તફાવત હોય પાંચ, બેનો તફાવત હોય, હજી બેનો તફાવત નાખી દો એટલે જેમ કે અહીંયા પાંચ છે અહીંયા સાત છે, બે વચ્ચે તફાવત કેટલો? સાતનો,
બેનો તફાવત છે. હજી આમાં તો આ બેનો તફાવત રહ્યો, આ બેનો બે વચ્ચે તફાવત છે ને, આ બે વચ્ચે તફાવત કેટલાનો, બેનો. આનો આ તફાવત અહીંયા નાખી દો છે, આનો આ તફાવત, આ બેનો તફાવત નાખો જી. કેવો આંકડો હોય? નવ. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? બે. તો એ તફાવતનું શું થઈ ગયું? વધારો થાય. તફાવતમાં શું થઈ જાય? વધારો. રેડી છે મારી વાત? સમજાય છે? એ થ્રી એ પ્લસ ટુ ડી બરોબર, તો એ ફોર એ પ્લસ થ્રી ડી. હવે તમારે એ પાંચમું પદ ગોતું હોય તો એ પ્લસ ફોર ડી. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, આવું હેલે રાખે હેલે રાખે હેલે રાખે ક્યાં સુધી હાલે? સાહેબ એ એન સુધી. ક્યાં સુધી હાલે? એ એન સુધી. ક્યાં સુધી હાલે? એ એન એટલે કે અંતિમ પદ સુધી. મારી વસ્તુ સમજાય છે સાહેબ? એકવાર કોકવાર એવું હોય કે તમે સોમું પદ ગોતો, સોમું પદ ગોતો તો એ સો થઈ જાય ને. હે, તમારી પાસે 99 હોય તો એ પ્લસ 99 ડી એટલે શું થઈ જાય? સોમું પદ થઈ જાય. સમજાઈ ગયું? જો એ ટુ એટલે એ પ્લસ ડી, એ થ્રી એ પ્લસ ટુ ડી, એ ફોર એટલે એ પ્લસ થ્રી ડી. પણ સોમું પદ ગોતું હોય તો એ પ્લસ 99 ડી એટલે કેટલામું પદ થઈ જાય છોકરાઓ? સોમું. આને કહેવાય વ્યાપક સ્વરૂપ. આ સ્વરૂપના દાખલા હમણાં આગળ આવશે એટલે આપણે જોશું, પણ આ તો તમને બેઝિક બધી માહિતી આપી દઉં એટલે તમે કોઈ દિવસ હેરાન થાવ ને. પહેલાં તો સમાંતર શ્રેણી કોને કહેવાય એ ખબર પડવી જોઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ પદને શું કહેવાય? એ. પ્રથમ પદને શું કહેવાય? એ. બરાબર. એ એન, એ એન એટલે કહેવાય અંતિમ પદ, અને ડી એટલે એનો સામાન્ય તફાવત, સામાન્ય તફાવત. ચાલો, ઉતરે છે, મગજમાં બેસે છે, રેડી છે? ચાલો હવે આપણે એના એક બે ઉદાહરણ દ્વારા સમજીશું જેનાથી આપણને આપણી જે બાબત છે એ આપ બરાબર એ આખે આખી ક્લિયર થઈ જાય, એ આખે આખી ક્લિયર થઈ જાય. જો હવે ધ્યાન આપજો તમે, આપણે સમાંતર શ્રેણીઓ બનાવવાની છે. શું કરવાની છે? સમાંતર શ્રેણીઓ બનાવવાની છે. કઈ રીતે આપણે સમાંતર શ્રેણી બનાવીએ જોઈએ? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણું એક સ્વાધ્યાય નંબર 5.1 માં દાખલો આપેલું છે. પહેલાં તો આપણે સામાન્ય તફાવત જોયા. મેં શું કીધું છે? જ્યારે પ્રથમ પદ એ, પ્રથમ પદને એ કહેવાય એ આપણા મગજમાં બેસાડી જ દેવાનું. પ્રથમ પદને એ જ કહેવાય. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો આપેલા હોય, નીચે પ્રમાણે આપેલા હોય, ત્યારે શ્રેણીના ચાર પદ શોધવાના છે. કેટલા પદ શોધવાના? ચાર. તો જો શ્રેણીના પ્રથમ પદને શું કહેવાય? એ વન. બીજા પદને શું કહેવાય? એ ટુ. ત્રીજા પદને શું કહેવાય? એ થ્રી. ચોથા પદને શું કહેવાય? એ ફોર. તો આપણે કેટલા પદ ગોતવાના કીધા? ચાર. તો આપણે ક્યાં સુધી ગોતવા પડશે? ચાર સુધી. આપણે ક્યાં સુધી ગોતવા પડશે? ચાર સુધી. એટલું પહેલાં મગજમાં બેસાડી લ્યો છોકરાઓ, આટલું પહેલાં મગજમાં બેસાડી લ્યો તો પછી ક્યાંય વાંધો આવે નહીં. એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર. રેડી છે? મગજમાં આ ચારેય ગોતવાના છે. પણ સાહેબ આ ગોતતા આવડતા નથી, ગોતતા બેટા કાંઈ નથી. તો પ્રથમ પદને શું કહેવાય? પ્રથમ પદને કહેવાય એ. શું કહેવાય બાળકો? એ. એને કહેવાય એ વન. સાહેબ એ તો આપેલું જ હતું. જો આપેલું છે ને, જો પ્રથમ પદ એ તો આપેલું જ છે. એણે કીધું તો સામાન્ય તફાવત. હવે મેં તમને હમણાં એમ કીધું હતું એ વન ગોતવાનું, તો દ્વિતીય પદ એટલે શું થઈ જાય? એ ટુ. એ ટુ, એ ટુનું સૂત્ર શું છે છોકરાઓ? મેં તમને એમ કીધું હતું એ પ્લસ ડી. રેડી છે? તો આપણે એ પ્લસ ડી. એ કેટલા હતા આપણી પાસે? દસ. ડી કેટલા આપણા પાસે હતા? દસ. દસ ને દસ વીસ, દસ ને દસ વીસ. તો આપણે એ ટુ કેટલા થઈ ગયા? વીસ. એ ટુ કેટલા થઈ ગયા? વીસ. સમજાઈ ગયું? એ વન, એ ટુ, હવે એ થ્રી ગોતવાના. એ થ્રી, તો એ ડીમાં ઉમેરો કરવાનો. કેટલા ડી હતા? એક. તો અહીંયા કરવાના બે ડી. આ ત્રીજું પદ, તો અહીંયા દસ એમનેમ પ્લસ બે એમનેમ ડી. ડીની જગ્યાએ કેટલા ઉમેરવાના? દસ. રેડી છે? રેડી છે. આ દસ, દસ ગુણ્યા બે એટલે વીસ, દસ ને વીસ એટલે ત્રીસ. ચાલો રેડી, સમજાય છે? જો એ થ્રી એટલે એ પ્લસ ટુ ડી, એ થ્રી એટલે પહેલાં સમજાયું, પ્રથમ પદ એટલે એ વન, એને એ કહેવાય. બીજું પદ એટલે એ પ્લસ ડી, એમાં ડીનો ઉમેરો થાય એટલે એ, એટલે આપણી પાસે શું હતા? દસ. ડી રકમમાં આપેલા છે, બે દસ દસ એટલે શું થઈ જાય? વીસ. ત્રીજું પદ, ત્રીજું પદ એટલે સૂત્ર શું થઈ જાય? એ પ્લસ ટુ ડી. ડી હોય એમાં એક વધારો કરી નાખવાનો, એક હોય તો બે, બે હોય તો ત્રણ. એ પ્લસ ટુ ડી એટલે કેટલામું પદ થાય? ત્રીજું. તો એની જગ્યાએ દસ એમનામ પ્લસ એમનામ બે એમનામ ડી, ડી ડીની જગ્યાએ આપણને શું આપ્યું હતું? દસ. હવે દસ એમનામ દસ, આ બેસેલા સંબંધમાં છે ગુણાકારનો, દસ ગુણ્યા બે એટલે વીસ. આ દસ પ્લસ વીસ એટલે બરાબર શું આવે? ત્રીસ. તો આપણું થઈ ગયું ત્રીજું પદ. હવે તમને એમ કે સાહેબ હજી એક પદ ગોતો, ચોથું. તો એ ફોર, એ પ્લસ થ્રી ડી, એ પ્લસ થ્રી ડી ગોતો જે આમાં દસ એમનામ, કારણ કે એ બરાબર શું હતું? દસ.
प्लस त्रण गुणिया दस, दस से तरण थ्री डी, तरण एम नम डी ने एक जगह मूक्या दस, चलो आ दस एम नम तरण दस तीस, तीस तीस ने दस के थी जाए चालीस, तो आपूं पहलू पद थी गयु दस, बीजू थी गयु वीस, तीजू थी गयु तीस, चौथु थी गयु चालीस। आम मांगेल समांतर श्रेणी, आम मांगेल समांतर श्रेणी के लिए थी जाए छोकरा पहलू पद एटले दस, बीजू पद एटले वीस, तीजू पद एटले तीस, चौथु पद एटले चालीस, डोट 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 हाइला राखे, आ तो हाइला राखे छे। तो आ थी गयो आपणो दाखलो, पहला चार पद गोती लीधा ए वन ए टू ए थ्री ए फोर, ए वन ए टू ए थ्री ए फोर, रेडी छे, क्लियर, एकदम क्लियर, काई नो समझाय नो खबर पड़ती होय तो पूछी लो, काई नो समझाय नो खबर पड़ती होय तो पूछी लेवाय, रेडी छे, ઉતરે છે મગજમાં, રેડી, ચાલો હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ, આ રેડી છે, ચાલો હજી એક આપણે અગત્યનું ઉદાહરણ દ્વારા સમજીએ જેથી તમારા માઇન્ડમાં રહેલો પ્રશ્ન એકદમ ક્લિયર કટ થઈ જાય, એકદમ ક્લિયર થઈ જાય। અહીંયા એ બરાબર હતું માઇનસ બે અને ડી બરાબર હતું ઝીરો, તો શું આને સમાંતર શ્રેણી કહેવાય છે જોઈએ। ચાલો પ્રથમ પદ, પ્રથમ પદ અમારે રહેલી સૂચનામાં પાલન, પ્રથમ પદને એ કહેવાય ए वन कहवाय। चलो अँ शू आपेलू है माइनस बे, पहलू पद थी गए माइनस बे, द्वितीय पद एट कहवा ए टू, ए टू शू है अपनी पास ए प्लस डी, ए प्लस डी एट ए के माइनस बे, डी के प्लस एम नम आ जीरो, जवाब आए माइनस बे, समझाई गई मारी बात, उतरे है मगज में। चलो ए थ्री गो तो ए प्लस टू डी, ए प्लस टू डी ए के माइनस टू, प्लस एम नम टू, एम नेम डी एट के थी जाए जीरो, डी एट के थी जाए जीरो, रेडी छे। चलो आ माइनस बे जीरो गुणिया बे एट जीरो, माइनस बे प्लस जीरो एट माइनस बे, रेडी छे, आ माइनस बे, आ माइनस बे, आ माइनस बे। चलो चौथु पद, सूत्र शू है चौथु पद, सूत्र भूलाई नहीं हो, डी में उमेरो करो साहब, ये चार है तो एक डी घटा नाखो भाई तीन डी थे, रेडी छे। अँ जो ए बराबर माइनस टू, डी बराबर प्लस एम नम ત્રણ એમ નમ, ડીની જગ્યાએ શું મૂકવો પડે જીરો, જીરોનો કોઈ પણ સાથે ગુણાકાર કરો જવાબ હંમેશા જીરો જ રહે। ચાલો જીરો ગુણ્યા ત્રણ એટલે જીરો, માઇનસ બે પ્લસ જીરો એટલે માઇનસ બે, રેડી છે। આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, આથી આથી માંગેલ સમાંતર શ્રેણી, માંગેલ સમાંતર શ્રેણી, શ્રેણી કેવી છે માઇનસ ટુ, પેલું માઇનસ ટુ, બીજું માઇનસ ટુ, ત્રીજું માઇનસ ટુ, ચોથું માઇનસ ટુ છે, રેડી છે, ઉતરે છે મગજમાં। એકથી ચાર પદ ગોતવાના જ કીધા હતા, આપણે ચારે ચાર પદ ગોતીને દઈ દીધેલા છે, રેડી છે। આ દાખલો બીજો થઈ ગયો, ન સમજાય નો આવડે નો ખબર પડતી હોય તો મને તમે મેસેજ પણ કરી શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને પાછો તમે એકવાર રિપીટ જોઈ શકો છો, જેથી તમારી જે ડાઉટ છે એ શું થઈ જાય આખો ક્લિયર થઈ જાય, રેડી। ચાલો હજી એક વાર, સાહેબ હજી એક ઉદાહરણ દ્વારા સમજાવો, ચાલો હજી એક ઉદાહરણ દ્વારા સમજાવું, પછી આ તમારે હાથે તમારા ઘરે નોટબુકમાં મને કરીને બતાવવાનું છે, ઓ બાળકો સાવ સરળ છે, સાવ સરળ છે। ચાલો થ્રી એ બરાબર, આ ત્રીજો દાખલો કરાવું છું, ધ્યાન આપજો, ધ્યાન આપજો, એ બરાબર ચાર ને ડી બરાબર માઇનસ ત્રણ, એ બરાબર ચાર, ડી બરાબર માઇનસ ત્રણ, રેડી છે। ચાલો આપણને શું કીધું છે, પદ એ સામાન્ય તફાવતના મૂલ્યો નીચે પ્રમાણે આપેલા છે, તો ચાર પદ ગોતવાના છે। પ્રથમ પદ, પ્રથમ પદ એને કહેવાય એ વન, એને કહેવાય એ બરાબર કેટલું આપ્યું છે ચાર, રેડી, પ્રથમ પદ આપેલું છે ગોઈતા વગર મૂકી દેવાનું છે। દ્વિતીય પદ એટલે એ ટુ, એ ટુ સૂત્ર કયું લાગે એ પ્લસ ડી, એ પ્લસ ડી, એ પ્લસ ડી, સમજાઈ ગયું મારી વાત, એ ટુ બરાબર એ પ્લસ ડી, ચાલો એ એટલે શું હતું ચાર, ડી એટલે કેટલા હતા માઇનસ ત્રણ, આ પ્લસ માઇનસ ત્રણ, ચાલો રેડી છે, આ ચાર, આ ચાર, આ કાઉન્સ ખુલે એટલે આ માઇનસ ને આ પ્લસ કેવા થઈ જાય માઇનસ ત્રણ, ચારમાંથી ત્રણ જાય તો એક, ચારમાંથી ત્રણ જાય તો એક, ચારમાંથી ત્રણ જાય તો એક, જો ને તફાવત આપ્યો છે માઇનસ ત્રણ, ડીને કહેવાય સામાન્ય તફાવત, સામાન્ય તફાવત કેટલો હોય છે માઇનસ ત્રણ, એટલે માઇનસ ત્રણ આવે, રેડી। હવે શું ગોતવાનું છે એ થ્રી, એ થ્રી સૂત્ર શું એવું લાગે એ પ્લસ ટુ ડી, એ પ્લસ ટુ ડી, રેડી છે। ચાલો એ પ્લસ ટુ ડી થઈ ગયું છોકરાઓ,
એ કેટલા હતા જોજી ચાર પ્લસ ટુ એમનેમ ડીની જગ્યાએ શું આવે માઇનસ ત્રણ આ ચાર એમનમ આ પ્લસ એમનમ ત્રણ ગુણ્યા બી એટલે છ પણ માઇનસ છે એટલે જવાબ શું આવે માઇનસ છ આવે જો ગુણાકાર ભાગાકારમાં મોટું પદ નાનું પદ ન જોવાનું હોય એકની નિશાની માઇનસ હોય એટલે માઇનસ જ થાય એટલે ત્રણ ગુણ્યા બે એટલે છ એટલે માઇનસ છ થઈ ગયા હવે કાઉન્સ ખોલું ને તો એ ગુણાકારના સંબંધમાં નથી હવે સરવાળાના બાદબાકીના સંબંધમાં આવી જાય જો આ ચાર એમનેમ આ કાઉન્સ ખોલો તો આ માઇનસ છે આને લાગુ પડી જાય ચાર માઇનસ છ જો ચાર કેવા છે પ્લસ છ કેવા છે માઇનસ બંનેની નિશાની અલગ અલગ છે એટલે અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું હોય બાદબાકી અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું બાદબાકી સરખી નિશાની હોય તો શું કરવાનું સરવાળો બેની નિશાની કેવી હતી અલગ અલગ તો મોટામાંથી નાનું બાદ છ માંથી ચાર જાય તો બે મોટામાંથી નાનું બાદ છ માંથી ચાર જાય તો બે પણ છ કેવા છે માઇનસ એટલે માઇનસ બે જવાબ આવે સમજાઈ ગયું મોટાની નિશાની કોઈ દિવસ ભૂલવાની નહીં જવાબ કેવો આવે માઇનસ બે ચાલો એ ફોર એટલે એ પ્લસ થ્રી ડી એટલે કેટલા હતા એટલે હતા ચાર પ્લસ થ્રી એમનમ ડીની જગ્યાએ કેટલા હતા માઇનસ ત્રણ રેડી છે છોકરાઓ આ ચાર એમનમ આ પ્લસ એમનમ આ બે શેના સંબંધમાં જો કોઈ બે પદ આપેલા હોય અને બે પદ વચ્ચે એક પણ નિશાની ન હોય ને તો એ ગુણાકારના સંબંધ જો બે ગુણાકારના સંબંધમાં રેડી ત્રણ તેરી નવ પણ કેવા નવ માઇનસ કેવા નવ માઇનસ કારણ કે ગુણાકાર થતો હોય ત્યારે મોટું પદ નાનું પદ જોવાનું ન હોય જો સરખી નિશાની હોય સરવાળોની નિશાની આવે અલગ અલગ નિશાની હોય તો બાદબાકીની જો બેની નિશાની અલગ અલગ બાદબાકી રેડી ત્રણ તેરી નવ પણ માઇનસ નવ રેડી છે આ ચાર એમનમ આ કાઉન્સ ખુલી જાય એટલે આ માઇનસ પ્લસ માઇનસ રેડી છે ચાલો બેની નિશાની જેવી છે અલગ અલગ શું કરવાનું બાદબાકી નવની નિશાની માઇનસ ચારની નિશાની પ્લસ નવમાંથી ચાર જાય એટલે કેટલા વધુ પાંચ મોટાની નિશાની માઇનસ છે એટલે માઇનસ પાંચ રેડી આથી માંગેલ સમાંતર શ્રેણી કેટલી થઈ જાય ચાર એક માઇનસ બે માઇનસ પાંચ છે રેડી ઉતરે છે ઘરમાં મગજમાં બેસી જાય છે રેડી એકદમ આવડી જાઉં છું છોકરાઓ આરામથી જાઉં છું આનાથી શાંતિથી ન હોય આટલું સરળ છે હવે આમાંથી ન આવડે તો એ બેટા એ આપણે શીખવું પડે હવે આપણે નાના તો નથી જ કહેવાના ચાલો છેલ્લું એક ઉદાહરણ સમજી લઈએ એટલે તમારા મગમાં જે પણ ક્વેશ્ચન છે એ કેવો થઈ જાય ક્લિયર પાંચમું સમજાવું છું એ બરાબર આપેલા છે માઇનસ એક પોઈન્ટ પચીસ રેડી અને બી બરાબર આપેલા છે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ અને ચાર પદ ગોતવાના છે અને ચાર પદ ગોતીને સમાંતર શ્રેણી બનાવવાની છે ગોતોજી પ્રથમ પદ આપેલું જ હોય એને એ કહેવાય માઇનસ એક પોઈન્ટ પચીસ એને એ વન પણ કહેવાય ને એને એ વન એ કહેવાય શું કહેવાય એ કહેવાય અથવા તો એ વન બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ રેડી ચાલો કમ્પ્લીટ 100% ચાલો દ્વિતીય પદ એને કહેવાય એ ટુ એને શું કહેવાય એ ટુ એનું સૂત્ર એ પ્લસ ડી એનું સૂત્ર એ પ્લસ ડી એ પ્લસ ડી એ કેટલા હતા માઇનસ એક પોઈન્ટ પચીસ આ પ્લસની નિશાની એમનમ ડી કેટલા હતા માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ જો પહેલાં મગજમાં ઉતરવું ફરજિયાત છે બાળકો જો આ માઇનસ એક પોઈન્ટ પચીસ એમનમ આ કાઉન્સ ખુલી જાય એટલે આ માઇનસને પ્લસ માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ રેડી જો હવે બેની નિશાની કેવી છે સરખી બેની જો બેની નિશાની માઇનસ માઇનસ એટલે કે બેની નિશાની કેવી છે સરખી તો બેનો થશે સરવાળો શું થશે સરવાળો માઇનસ એક પોઈન્ટ પચીસ બરાબર આ બેનો થશે સરવાળો ચાલો કરો જી સરવાળો કરો ચાલો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો કરી લીધો તમે બધાનો બંનેનો સરવાળો નથી કર્યો ચાલો હું કરી દઉં છું ચાલો અહીંયા શું છે જુઓ તો અહીંયા માઇનસ એક પોઈન્ટ પછી ને અહીંયા માઇનસ ઝીરો પોઈન્ટ બેની નિશાની સરખી છે એટલે સરવાળો કરવાનો ફરજિયાત છે એટલે જો બંનેનો હું સરવાળો કરું છું એક પોઈન્ટ પચીસ માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ એટલે પાંચને બાદ દસ બેને બે ચાર સોરી પાંચને બાદ દસની શૂન વધી આવી એક બે ચાર ને એક પાંચ
1.50 एक प्लस जीरो એટલે 0 एक पॉइंट શું આવે છે આપણી પાસે 50 एक पॉइंट શું આવે છે 50 તો આપણો જવાબ થઈ જાય છે 1.50 આપણો જવાબ થઈ જાય છે 1.50 પણ મોટું પદ કયું છે માઈનસ 1.25 તો નિશાની ચલો આપણને મળે છે a2 આવી રીતે આપણે મેળવવાનો છે a3 એનું સૂત્ર છે a plus 2d ચલો a એમનમ a એટલે માઈનસ 1.25 પ્લસ 2d એટલે 0.25 0.25 આ માઈનસ 1.25 એમનમ જો 2 × 0.25 એટલે 25 × 2 એટલે 50 એટલે જવાબ આવે છે માઈનસ એમનમ 0.50 જો ગુણાકારમાં મોટું પદ નાનું પદ જોવાનું ન હોય એક પદ બે જો બે નો ગુણાકાર કર્યો 25 × 2 એટલે 50 0.50 પણ માઈનસ હતા એટલે માઈનસ રાખ્યા રેડી ગુણાકારમાં ચાલો હવે કૌંસ ખોલી નાખો જી માઇનસ 1.25 અકાઉન્ટ સ્કૂલ એટલે માઇનસ 0.50 જો બંનેની નિશાની કેવી છે સરખી બંનેની નિશાની કેવી છે સરખી સરખી નિશાની હોય તો શું કરવાનું સરવાળો 1.25 અને માઇનસ 0.25 આ બેનો 50 જીરો બેનો સરવાળો કરો એટલે જવાબ આવે 1.75 પણ મોટું પદ માઇનસ 1.25 છે એની નિશાની માઇનસ એટલે માઇનસ રેડી છે આપણને મળે છે a3 હજી એક આપણે આવું ગોતવાનું છે અહીંયા ગોતી નાખું છું રેડી એટલે આપણને કાંઈ કન્ફ્યુઝન જે છે આપણું ક્લિયર થઈ જાય ચાલો a4 આપણી પાસે શું છે a4 એટલે a plus 3d એ શું હતા આપણી પાસે જોજી એ હતા માઇનસ 1.25 પ્લસ એમનામ d કેટલા હતા જોજી આપણી પાસે d માઇનસ 0.25 માઇનસ 0.25 એટલે અહીંયા શું થઈ જાય માઇનસ 1.25 એમનામ પ્લસ એમનેમ જો આ બે ગુણાકારના સંબંધમાં છે તો પહેલાં ગુણાકાર બનવો હોય બેનો ગુણાકાર કરો એટલે 25 × 3 = 75 થાય એટલે જવાબ આવે માઇનસ 0.75 જો 3 ગુણાવી નહીં ખાય એટલે 25 × 3 = 75 માઇનસ 0.75 જો બે કૌંસ ખોલું છું એટલે માઇનસ 1.25 અને માઇનસ 0.75 બેની નિશાની અલગ અલગ છે તો શું કરવાનું બાદબાકી પણ સરખી હોય તો સરવાળો જો અહીંયા સરખી નિશાની છે જોયું તો બેનો શું કરવાનો સરવાળો શું કરવાનો સરવાળો તો જવાબ આવે બેનો સરવાળો કરો એટલે 2.25 જવાબ આવે કેટલો આવે 2.50 કેટલો જવાબ આવે છોકરાઓ કેટલો જવાબ આવે એક્ઝેક્ટ 2 જવાબ આવે કેટલો આવે 2 કરવું છે સરવાળો જો કરો 1.25 અને આ 0.75 થઈ ગયું આ 5 ને 5 = 10 શું વધી આવી 1 7 ને 2 ને 1 3 7 ને 3 = 10 શું વધી આવી 1 ને 2 = 2.00 એટલે કહેવાય આપણે 2 જ કહીએ છીએ રેડી એટલે માઇન 2.00 એને આપણે 2 જ કહી પણ અહીંયા કેવા મોટા પદની નિશાની માઇનસ છે એટલે માઇનસ રેડી છે તો a4 બરાબર શું આવ્યું 2 - 2.00 તો આ પ્રથમ પદ એટલે a1 એટલે માઇનસ 1.25 દ્વિતીય પદ એટલે માઇનસ 1.50 તૃતીય પદ એટલે માઇનસ 1.75 ચોથું પદ એટલે માઇનસ 2.00 રેડી આ રીતે આપણી સમાંતર શ્રેણી આપેલી છે આજ માટે આટલું જ રાખીએ સામાન્ય નોલેજ આજે મેં તમને આપેલું છે કાલે વધારે ડિટેલમાં હું તમને સમજાવીશ રેડી ચાલો જોઈ લેજો એકવાર ન સમજાય તો વિડીયો પોઝ કરીને હજી એકવાર જોઈ શકો છો રેડી ચાલો ગુડ બાય એન્ડ ટેક કેર